नारी दोष होय तो लग्न न करवा जीए सब संतान न थाय इवी वातो होय छे एमा दम કેટલો સાચી વાત છે હવે જો નાડી દોષ હોય અને લોકો એવું કહેતા હોય છે કે ભઈ લગ્ન ન જ કરાય કારણ કે સંતાનમાં બાધા આવે કે સંતાન નથી થતા ઘણી જગ્યાએ એવી પણ અંધશ્રદ્ધા છે કે સંતાન થતા જ નથી પણ અહીંયા પાયાની વાત એ છે કે એમને એ ખબર નથી કે નાડી દોષ થયો છે કે નહીં કેવળ બંનેની સમ નાડી જોઈ લે જો નાડી દોષ કઈ રીતે થાય કે બંનેની એક જ નાડી હોય આદ્ય આદ્ય વર અને કન્યા બંનેની બંનેની મધ્ય મધ્ય અને બંનેની અંત્ય અંત્ય એટલે કે નાડી દોષ થઈ ગયો આ ઉપર છલ્લું જે જ્ઞાન ધરાવે છે જે લોકો જેને ખરેખર શાસ્ત્ર શું કહે છે સમજ જ નથી એ લોકો આવી રીતે ભ્રમણાઓ ફેલાવી દે છે ભાઈ સમ નાડી બેની એક જ નાડી થઈ ગઈ છે વિષમ નાડીમાં લગ્ન થાય એ વાત સાચી પણ ઘણી વાર પેલું એવું કહેવાય ને કે અધૂરું જ્ઞાન લઈને દોડો તો ફાયદો તો ન જ થાય પણ નુકસાન ચોક્કસ થાય છે આવા નુકસાનની વાત છે કે બાળક ન જ થાય હજારો દાખલા મારી પાસે પણ છે મારા ઘરમાં છે સમજો કે મારી બહેનના પણ લગ્ન સેમ નાડી હોય તોય થયા છે અને સંતાન છે કોઈ ઇશ્યુ નથી પણ એ રીઝન હું હમણાં જ્યારે વાત કરીશ કેવી રીતે નાડી દોષ થાય ત્યારે આ બધી ભ્રમણાઓ તૂટી જવાની છે એટલે જો ખરેખર જે રીતે શાસ્ત્ર કહે છે એ રીતે નાડી દોષ થયો હોય તો ચોક્કસ લગ્ન ન થાય કેમ કે આપણે કોઈ અખતરા ના કરાય જીવન અખતરા માટે નથી બરાબર છે એટલે જીવન સારી રીતે જીવવા માટે છે કે આપણી જોડે કોઈ વ્યક્તિ જોડાય એ પણ આપણી જોડે દુઃખી થાય કાલે બાળકો જન્મે ને એ પણ દુઃખી થાય બાળક ના જન્મે ને બંનેનો પરિવાર દુઃખી થાય આવું બધું જીવનમાં બનતું હોય છે એટલે આ એક ભ્રમણા છે કે ભાઈ નાડી દોષ હોય તો સંતાન ન જ થાય એવું કોઈ જ કારણ નથી નાડી દોષને ને કેવળ સંતાનને કોઈ રિલેશન નથી દર્શક મિત્રો જ્યોતિષી ચેતનભાઈ પાસેથી જ્યોતિષ કે વાસ્તુશાસ્ત્ર અંગે માર્ગદર્શન મેળવવા માટે અમારી વેબસાઇટ www.bestjyotishi.com ની મુલાકાત લો દર્શક મિત્રો આવા સચોટ અને માહિતીસભર વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરી અમારા નવા વિડિયો મેળવો